નાણ મંડાઈ ચૂકી છે દીક્ષાની વિધિ ચાલુ થઈ છે ઉછળતા પરિણામે આ રાજકુમાર આગળ વધી રહ્યો છે અને જ્યાં આવ્યું મમ મુંડા વેહ મમ પવવા વેહ અને મમ વેશમ સમાપ્ત રજોહરણ લઈને ગુરુ તૈયાર રાજકુમાર થનગની રહ્યો ક્યારે મારા હાથમાં આવે આજ સુધી બહુ લાંબુ ડિસ્ટન્સ હતું હવે આ એક હાથ ડિસ્ટન્સ છે અને આઠ વર્ષ વર્ષનો બાળક મન મૂકીને નાચ્યો એક પ્રદક્ષિણા પૂરી બીજી પ્રદક્ષિણા પૂરી અને જ્યાં ત્રીજી પ્રદક્ષિણા આવી પગની વચ્ચે આંટી આવી ગઈ અને રાજકુમાર નીચે ત્રીજી પ્રદક્ષિણા કમ્પલીટ થાય પેલા રાજકુમાર પડ્યો અને જેવો પડ્યો એટલે સભામાં બેઠેલા રાજા રાણી ઊભા થઈ ગયા અરે મારા દીકરાને શું થઈ ગયું દોડતા સ્ટેજ ઉપર ચડ્યા રાજાએ પોતાના ખોળામાં રાજકુમારનું માથું લીધું છે હાથ ફેરવેક્ષ કેવળ જ્ઞાની ભગવંત પણ નીચે ઉતરીને નોકર સંભળાવેશ અને એટલી જ વારમાં રાજકુમાર નું પ્રાણ પંખેરું ચાલ્યું યદ વીર છે તદ અહરેવ પ્રવ્ર છે પાંચ દિવસ માટે રાજ જોયું હોત તો રાજકુમાર વીરતીમાં જાત કે અવિરતીમાં જાત વીરતીની અંદર ગયેલો શરૂઆતમાં જ મેં તમને જે શ્લોક કીધો એમાં લખ્યું એક દિવસના ચારિત્રની તાકાત શું છે જૈવીન પાવઈ મોખમ અનન્ય ભાવે

ઉત્પન્ન થતાની સાથે વિચારે છે હું ક્યાં હું કોણ ઓહ હજી ડેડ બોડી ત્યાં પડી છે બાજુમાં રજુ હરણ એના પ્રભાવે હું અહીંયા આવ્યો છું મારે પેલા પહોંચી કેમ કે રાજા રાણી કલ્પાંત કરી રહ્યા છે નીચે તલપતિ હતી રાજકુમારને છેલ્લા સાત દિવસથી તલપતિ સંયમ કબહી મિલે સંયમ કબહી મિલે તમારી તલપ શું છે શું છે પરદેશના વિઝા ક્યારે મળે તમારી તલબ શું છે બોપર આમલી ગુમામાં બંગલો કે ફ્લેટ ક્યારે મળે તમારા દીકરાની તલબ શું છે સ્માર્ટફોન ક્યારે મળે તમારી દીકરીની તલબ શું છે લેપટોપ પપ્પા ક્યારે અપાવે અને સૌની તલબ શું છે દરેકની જુદી જુદી યાદ રાખજો જે પ્રાપ્તિની પાછળ તડપણ નથી એ પ્રાપ્તિની મજા નથી જે મુમુક્ષુને આ મેળવવા માટેની તડપણ હોય ને એ એ ત્યારે જે આનંદ હોય તો નજરે નિહાળ્યો એને ખબર પડે ચાર દિવસ પાંચ દિવસમાં જોવા મળશે હાસ્ય અને હની જયારે આ લઈ મન મૂકીને નાચતા હશે અને સૌભાગ્ય આ મોરખિયા પરિવારનું બેની જગ્યાએ કેટલી દીક્ષા